નમસ્કાર, અમે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા રેલવે સ્ટેશન પાસે આવેલા ગણેશજી માતાજીના મંદિરે યોજાયેલ અનુસૂચિત જાતિ સમાજના સમૂહ લગ્નમાં 16 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ધાંગધ્રા રવેજી માતાજીના મંદિરે સમસ્ત ગુજરાત અનુસૂચિત જાતિના દ્વિતીય સમૂહ લગ્નમાં 16 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. ધાંગધ્રા રવેજી માતાજીના મંદિરે સમસ્ત ગુજરાત અનુસૂચિત જાતિના દ્વિતીય સમૂહ લગ્નમાં 16 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમ દરેક સમાજના લોકો સમૂહ લગ્ન દ્વારા પોતાના સમાજના સામાન્ય વર્ગના લોકોને મદદ કરે છે, ત્યારે ગયા વર્ષે પણ રણેશજી માતાજીના મંદિરે ગુજરાત અનુસૂચિત જાતિ દ્વારા 11 નવ દંપતીને પ્રભુતામાં પગલા પાડ્યા હતા, ત્યારે આ વખતે પણ 16 નવ દંપતીને પોતાના જીવનમાં આગળ વધે તેવું કાર્ય કરવામાં આવ્યું. આ રીતે ગત વર્ષે રણેશજી માતાજીના ભુવા ધીરુભાઈએ અનુસૂચિત જાતિની દીકરીઓને સમૂહમાં પરણાવી પરિવારને મદદરૂપ થવાનો સંકલ્પ કરી સમૂહ લગ્નની શરૂઆત કરી આયોજન કર્યું હતું. તેના પરિણામ રૂપે આ વર્ષે એક સાથે 16 દીકરીઓને આ સમૂહ લગ્નમાં પરણાવી હતી. આ સમૂહ લગ્નમાં અલગ અલગ ગામોમાંથી યુવક યુવતી આવી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સમગ્ર જિલ્લામાંથી અનુસૂચિત જાતિના પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભુવાજી ધીરુભાઈ સહિત અનેક નેતાઓ સમાજના આગેવાનોએ હાજર રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આમ દરેક સમાજની જેમ અનુસૂચિત જાતિ દ્વારા સમાજ પણ સમૂહ લગ્નની શરૂઆત કરી મોટી સંખ્યામાં આગેવાનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આમ નાનો સમાજ પણ મોટું આયોજન કરી પરિવારને મદદરૂપ થાય છે. આ કાર્ય જોઈને બીજા સમાજને પણ પ્રેરણા મળશે. બધા વડીલોને મારો નમસ્કાર. મારું નામ પરમાર જીમી અરવિંદભાઈ છે. હું દલિત સમાજની દીકરી છું. આ ભવ્ય સમૂહ લગ્નમાં અમે ભાગ આપીને આ ભવ્ય સમૂહ લગ્નનું સન્માન વધાર્યું છે. આ ભવ્ય સમૂહ લગ્ન એ દીકરીના સુખ સારા ભવિષ્ય માટે, એને સુખ શાંતિથી જીવવા માટે એ બહુ જ સારું છે. જે લોકોએ આમાં ફાળો આપ્યો છે, આ સમૂહ લગ્નમાં ફાળો આપ્યો છે, એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આ ભવ્ય સમૂહ લગ્નમાં આવા ફરીથી થતા રહે એવી હું આશા કરું છું. ધન્યવાદ. આ ભવ્ય લગ્ન સમાજને પ્રેરણાદાયક છે. ગયા વર્ષે આ રણેશજી માતાજીના મંદિરે 11 સમૂહ લગ્ન કર્યા હતા. આ વર્ષે મા સુદ આઠમે એ જ રીતે 16 સમૂહ લગ્ન કરેલ છે. અને હવે આવતી સાલ 21 તમામ સમાજ તથા અન્ય સમાજ મને જો આવો સાથ સહકાર આપશે તો આવતા વર્ષે હું 21 લગ્ન સમૂહ લગ્ન કરવાનો છું. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા. સુરેન્દ્રનગરના છેવાડાનું ગામ કે જે બોટાદ જિલ્લાથી તદ્દન નજીક એવા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદીનું સૌથી પવિત્ર ધામ ગણાય છે તેવા લોયા ધામ ખાતે યોજાયો ભવ્ય શાકોત્સવ, જેમાં હજારો ભાવિક ભક્તો તેમજ સેવક સમુદાયે લાભ લીધો. આશરે 250 વર્ષ પહેલાં પરમ પૂજ્ય સ્વામિનારાયણ ભગવાને જાતે જ અહીંયા શાક બનાવી શાકોત્સવ ઉજવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી અહીંયા દર વર્ષે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર પ્રસાદીનું ધામ માનવામાં આવે છે. લોયાધામની ખાસિયત એ છે કે અહીંયા સૌ પ્રથમવાર ભગવાન શ્રી હરિએ પોતાના સ્વહસ્તે અહીંયા સતત 3 મહિના સુધી શાકોત્સવ કરેલો, તેમજ સૌપ્રથમ અહીં શ્રીહરિના હસ્તે સ્થપાયેલ હરિમંદિર પણ છે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનું ચિહ્ન એટલે કે તિલક અને ચાંદલાની શરૂઆત આ લોયાધામની ભૂમિ પરથી થઈ હતી. અહીં પરવાણી ભજનામૃતનું પ્રકાશન પણ આ જ પવિત્ર ભૂમિ પર કરવામાં આવ્યું હતું. પ્રથમવાર અહીં સંતો માટે સંસ્કૃત પાઠશાળાનું પણ શરૂઆત આ જ ભૂમિથી કરવામાં આવી. અહીં શ્રીહરિ દ્વારા ગ્રંથ રાત સત્સંગી જીવનની માસિક પારાયણનું સૌપ્રથમ આયોજન અહીં કરવામાં આવ્યું. અહીંયાથી શ્રીહરિએ 18 જેટલા વચનામૃત્ય વહાવ્યા હતા. અહીં સ્વામિનારાયણ ભગવાન દ્વારા અનેક લીલાઓ કરી હોવાથી આ લોયાધામને પ્રસાદીના પરમધામ તરીકે માનવામાં આવે છે. આ સંસ્થાનું સંચાલન વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના નેજા હેઠળ ચાલી રહ્યું છે, જેમાં અહીંયા સમગ્ર ગુજરાતનું સૌથી મોટું શિખર બદ્ધ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે અહીંના સંતો દ્વારા દર વર્ષની મહાસુદ સાતમના દિવસે આ શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે.
અને દૂર દૂરથી હજારો ભાવિક ભક્તો તેમજ સેવક સમુદાય પવિત્ર ધામના દર્શન તેમજ શાકોત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા. આજે રોયા ધામ એ સુરા ખાચરની કર્મભૂમિ અને શ્રીજી મહારાજના વર્ષાદીનું આ ધામ છે અને શ્રીજી મહારાજે એમની હયાતીમાં સુરા ખાચરને આગ્રહ કરી અને સરસ મજાનો એ વખતે 12 મણ ઘીનો વઘાર અને 60 મણ આખા રીંગણાનો શાક બનાવી અને જે ઉચ્ચ ઉજ્જવ હતો ને એવી આ પવિત્ર ભૂમિ ઉપર આજે આખા ગુજરાતમાંથી નહીં પણ ગુજરાતના શિમોડા વલોટીન પણ આવ્યા બધા હરિભક્તો આવ્યા હતા અને દિવ્ય શાકોત્સવમાં ભાગ લેવા માટે હું આજે સુરેન્દ્રના બધા કાર્યક્રમ પડતા મૂકી અને અહીંયા સંતોના આશીર્વાદ લેવા માટે અને હરિભક્તોના દર્શન કરવા માટે અવારનવાર એટલા માટે આવવાનું મન થાય કે હું જ્યારથી સમજો છું ત્યારથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મેં કંઠી ધારણ કરેલી છે અને સ્વાભાવિક છે કે આવા જ્યાં જ્યાં શ્રીજી મહારાજના પ્રસાદીને સ્થાન હોય ત્યાં આખા ગુજરાતમાં ગુજરાત બહાર પણ હું દર્શન કરવા માટે જતો હોઉં છું અને એ સત્સંગીના નાતે અહીંયા એક પૂર્વ સાંસદના નાતે નહીં પણ એક સત્સંગીના નાતે આજે સરસ મજાના દિવ્ય શાકોત્સવમાં ભાગ લેવા માટે. મારું નામ સ્વામી સાધુ દિવ્ય લુકદાસ છે. ગુરુ જે શ્રી સ્વામિનારાયણ લોયા ધામના જીર્ણોદ્ધારક છે. મંદિરના અહીંયા આગળ જે નૂતન મંદિર થઈ રહ્યું છે એના સંકલ્પ કરતા છે અને એમની પ્રેરણા એમની આજ્ઞાથી જ અહીંયા આગળ સંતોના હરિભક્તોના સાથ સંકલ્પ અહીંયા નૂતન માર્બલની અંદર એક સરસ નયનરમ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. શાકોત્સવ વિશે ભગવાન સ્વામિનારાયણ જ્યારે મનુષ્ય લીલા કરતા હતા નર્તનો ધરીને આ પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે લોયાની ભૂમિના ભક્તરાજ મુક્તરાજ સુરા બાપુ સુરા ખાચર તેમના પ્રેમને વશ થઈ અને ભગવાન અહીં સ્વયં પધાર્યા. સુરા બાપુએ મન મૂકી અને પોતાની લક્ષ્મી વાવરી અને ભગવાનને અહીં રાખી અને ભગવાનને અને સંતોને રાખ્યા અને ભગવાને સ્વયં પોતાના હાથે મહિનાઓ સુધી 60 મણ રીંગણ 12 મણ ઘીની અંદર 12 મણ ઘીમાં ભગવાન સ્વયં શાકનો વઘાર કરી સંતો ભક્તોને ખૂબ જમાડ્યા અને ત્યારથી જ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગયા ધામમાં જે શાકોત્સવ થયો અને રીંગણા આખા રીંગણનું શાક ભગવાન સ્વામિનારાયણ સ્વયં વઘાર કર્યો જેનો મહિમા ત્યારથી પ્રચલિત થયો. હરીશ પટકીર સાથે વિજય ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે અમરેલીમાં લોકસભા ચૂંટણીમાં જો કોંગ્રેસ ટિકિટ હાર્દિક પટેલને આપે તો પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતના મેમ્બર પુગીલાબેન કાકડિયાએ આપ્યું સમર્થન. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અનેક નામોની ચર્ચા થઈ રહી છે. ત્યારે પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતના મેમ્બર કોકિલાબેન કાકડિયાએ હાર્દિક પટેલને સમર્થન આપેલ છે. તેમજ કોંગ્રેસમાંથી પણ કોઈ પણ વ્યક્તિને પક્ષ ટિકિટ આપશે, હાર્દિક પટેલ આવે તો પણ અમારા માટે વેલકમ છે, અમારો કોઈ વિરોધ નથી, પક્ષને મહાન બનાવવા માટે અમે હંમેશા તત્પર છીએ, ઉમેદવાર તરીકે લોકસભાનો ઉમેદવાર આવશે અમે તેને જીતાડશું અને હાર્દિક પટેલ અહીંયા આવશે તો 1 લાખથી વધારે મતથી જીતશે તે આશા વ્યક્ત કરેલ છે. તેણે નિસ્વાર્થ ભાવે કાર્ય કર્યું છે એટલે લોકો તેને જીતાડશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું. કોઈ પણ વ્યક્તિને પણ પક્ષ ટિકિટ આપશે, હાર્દિક આવે તો પણ અમારા માટે વેલકમ છે, અમારો કોઈ વિરોધ નથી, પક્ષને મહાન બનાવવા માટે અમે હંમેશા તત્પર છીએ, ઉમેદવાર તરીકે લોકસભાનો ઉમેદવાર આવશે અમે તેને જીતાડશું અને હાર્દિક અહીંયા આવશે તો 1 લાખથી વધારે મતથી જીતશે. તેણે નિસ્વાર્થ ભાવે કાર્ય કર્યું છે એટલે લોક તેને જીતાડશે. હાર્દિક આવે તો પણ અમારા માટે વેલકમ છે અને કોઈ પણ વ્યક્તિને પક્ષ ટિકિટ આપશે તો અમે પક્ષ માટે કામ કરવા અને અમારા કોઈ વિરોધ નથી, પક્ષને મહાન બનાવવા માટે અમારા અરમેશ પરતને છે અને રહેશે પણ ખરા, કારણ કે મોવડી મંડળ જે નક્કી કરશે અને જે ઉમેદવાર તરીકે લોકસભાનો ઉમેદવાર આવશે એને અમે જીતાડીશું. હાર્દિક અહીંયા આવે મેળવા તો 1 લાખથી વધારે મતે છે અને એ નિસ્વાર્થ ભાવનું કાર્ય કર્યું છે અત્યાર સુધી, એટલા માટે લોકો બધા એને સ્વીકારવા માટે. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર વેલફેર એસોસિએશન પ્લાસ્ટિક ઉદ્યોગને હજુ સુધી પાણીની સુવિધા ધોરાજી નગરપાલિકા દ્વારા મળેલ ન હોય આ બાબતે અલગ અલગ પ્રાથમિક સુવિધાઓ ન અપાતા ધોરાજીના બાવલા ચોકથી સ્ટેશન રોડ થઈને નગરપાલિકા સુધી બાઇક રેલી કાઢી સૂત્રોચ્ચાર કરતા નગરપાલિકા કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું,
જેમાં ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારો 400થી પણ વધારે પ્લાસ્ટિક કારખાનેદારો હાજર રહ્યા હતા. ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર વેલફેર એસોસિએશન પ્લાસ્ટિકના તમામ વેરાઓ ભરવા છતાં પણ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન સુવિધાઓથી વંચિત હોય, જેથી નગરપાલિકા વિરુદ્ધ બાઇક રેલી યોજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ વેલફેર એસોસિએશન પ્લાસ્ટિક મેન્યુ દ્વારા ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા વર્ષો થયા ધોરાજી નગરપાલિકામાં તમામ પ્રકારના વેરાઓ નિયમિતપણે ભરાતા હોવા છતાં પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાથી પ્લાસ્ટિક ઉદ્યોગકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજ રોજ ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ વેલફેર એસોસિએશન પ્લાસ્ટિક મેન્યુ દ્વારા વિવિધ પ્રકારની માંગોના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને ધોરાજીના બાવલા ચોકથી સ્ટેશન રોડ થઈને નગરપાલિકા સુધી બાઇક રેલી કાઢી હતી અને નગરપાલિકાને પોતાની માંગો લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક નગરપાલિકા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર વેલફેર એસોસિએશનને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો તમામ પ્રકારના વેરાઓ નહીં ભરવામાં આવે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું. આ તકે ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ વેલફેર એસોસિએશન પ્લાસ્ટિક મેન્યુફેક્ચરના અંદાજે 400થી પણ વધારે પ્લાસ્ટિકના કારખાનેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.